ખંભળિયો અવાજ નોબત હવે YouTube પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 15 ઓક્ટોબર મંગળવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. પૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમ હાલ તિહાડ જેલમાં છે. તેમણે 17 ઓક્ટોબર સુધી તિહાડમાં રહેવાનો કોર્ટે આદેશ કર્યો છે. આવતીકાલે તિહાડ જેલમાં જ તેમની પૂછપરછ થશે. આ માટે ઈડીએ કોર્ટમાં રજૂઆત કરી હતી. કોર્ટે ઈડીને અડધી કલાક ચિદમ્બરમની પૂછપરછ કરવા મંજૂરી આપી છે. જરૂર જણાય તો ચિદમ્બરમની ધરપકડ કરવાની પરવાનગી પણ કોર્ટે આપી છે. જામનગરમાં ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો છે. ડેન્ગ્યુની બીમારીએ અજગર ભરડો લીધો છે. આવી સ્થિતિમાં તંત્ર મચ્છરોના નાશ માટે ફોગિંગ સહિતના પગલાં લઈ રહ્યું છે. એસટી ડિવિઝનમાં સંગ્રહિત ટાયરોમાં ગંદકીથી મચ્છરો ઉત્પન્ન થઈ રહ્યા છે. આ મુદ્દે આજે સ્થાનિક નગરસેવકો એસટી ડિવિઝન દોડી ગયા હતા. અહીં પત્રકારો પણ પહોંચતા એસટી નિયામક રોષે ભરાયા હતા. તેમણે નગરસેવકો તથા પત્રકારોને ડિવિઝનમાં પ્રવેશ પર મનાઈ હુકમ કર્યો હતો. સમગ્ર મુદ્દે કલેક્ટરને જાણ કરાતા પત્રકારોને પ્રવેશ અપાયો હતો. કલેક્ટરે ડિવિઝનમાં સફાઈ રાખવા આદેશ કર્યો છે. જામનગરની જીજી હોસ્પિટલમાં ડેન્ગ્યુના નવા 48 કેસ નોંધાયા છે. દરમિયાન પાર્કલ ગોડવિન આનંદ નામના 62 વર્ષના વૃદ્ધ ડેન્ગ્યુને કારણે મૃત્યુ પામ્યા છે. સ્થિતિની સમીક્ષા કરવા રાજ્યના આરોગ્ય કમિશનર શિવહરે જામનગર આવ્યા હતા. તેમણે બપોરે કલેક્ટર સહિતના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ઉલ્લેખનીય છે કે રાજકોટથી 100 બેડ જીજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. જામનગરના વૈભવભાઈ શાહે પરિવારમાં લગ્ન પ્રસંગ માટે મુંબઈથી ખરીદી કરી હતી. આ સામાન જામનગર મોકલવા તેમણે એક ટ્રાવેલ્સનો ફોનથી સંપર્ક સાધ્યો હતો. ફોન પર એક હિન્દી ભાષી શખ્સે વૈભવભાઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા કહ્યું હતું. એ માટે એક લિંક મોકલાવી હતી. એ લિંકમાં રિસીવરની બેંક ડિટેલ મંગાવવામાં આવી હતી. વૈભવભાઈએ ચકાસ્યા વગર તે વિગતો ભરી દીધી હતી, જે પછી તુરંત વૈભવભાઈના બહેનના ખાતામાં 4 ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થયા હતા. ખાતામાંથી 42,000ની રકમ ઉપડી ગઈ હતી. પીડિત વૈભવભાઈએ નોબત સમક્ષ સમગ્ર ઘટનાક્રમ વર્ણવ્યો હતો. જામનગરમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં ભારે ગંદકી હોય છે. અહીં મચ્છરો ઉત્પન્ન થતા હોય છે. ડેન્ગ્યુને રોકવા તંત્રે વિવિધ ઇમારતોની ચકાસણી હાથ ધરી છે. કેવી રોડ પરની અંજારિયા ચેમ્બર્સમાં સફાઈનો અભાવ જોવા મળ્યો હતો. પરિણામે અધિકારીઓ ઇમારત સીલ કરવા પહોંચ્યા હતા. આ તકે વેપારીઓ અને અધિકારીઓ વચ્ચે શાબ્દિક ઘર્ષણ પણ થયું હતું. વેપારી મંડળના પ્રમુખ સુરેશ તન્નાએ કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી, જેને પગલે તંત્રએ ઇમારતની તાકીદે સફાઈ કરવા સૂચના આપી હતી અને સીલિંગની કાર્યવાહી ટાળી હતી. ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ધાંધિયાની વ્યાપક ફરિયાદો છે. ખેડૂતો દ્વારા વીજ કચેરીએ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં પીજીવીસીએલ દ્વારા કોઈ કાર્યવાહી થઈ નથી. આ મુદ્દે આજે ખેડૂતોએ પીજીવીસીએલ કચેરીએ હોબાળો કર્યો હતો. અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. આખરે ખેડૂતોએ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી. ખેડૂતોએ આંદોલનની ચીમકી પણ આપી છે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.